नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनो रियल समाचार मां। समाचार नी शुरुआत करता पहला नजर करिए आज ना मुख्य समाचार पर। धोरण 10 अने 12 नी बोर्ड नी परीक्षा मां 19 विद्यार्थीओ कॉपी करता सीसीटीवी मां झड़पाया। रांदेर मां रिक्षा चालक पासे थी 1700 पड़ावनार डुप्लीकेट पोलीस पकड़ायो। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની માથાકૂટ શરૂ। દૂષિત પાણીના ત્રાસીને મહિલાએ માટલા ફોડીને વિરોધ કર્યો। અંબાજી મંદિરના પરિસરમાં આવેલ માળીની દુકાનમાં ભીષણ આગ લાગી। ઘોડદોડ રોડ પર આવેલ મકાનમાંથી રૂપિયા 1,45,000 ની ચોરી। અમરોલીના છાબરાભાઠા વિસ્તારના લોકો ખાડીની ગંદકીથી ભારે પરેશાન। રજૂઆત બાદ માત્ર નામની સફાઈ થતી હોવાનો રોષ। સમાચાર વિગતે જોઈએ। તાજેતરમાં રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષામાં મોબાઈલ, સ્માર્ટવોચ, ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાખંડમાં લઈ જવા પર પ્રતિબંધ હતો, તેમજ સમગ્ર પરીક્ષાનું મોનિટરિંગ સીસીટીવી કેમેરાઓથી કરવામાં આવ્યું હતું। જો કે આ પ્રતિબંધ હોવા છતાં સુરતમાં એક વિદ્યાર્થી પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે, તેમજ 19 જેટલા વિદ્યાર્થી કોપી કરતા સીસીટીવી કેમેરામાં દેખાયા છે। સુરતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં 19 વિદ્યાર્થી કોપી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં ધોરણ 10 ના 13, ધોરણ 12 સાયન્સ ના 2, ધોરણ 12 કોમર્સ ના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ એટલે કે 6-7 વિદ્યાર્થી એકબીજાને પ્રશ્નોના જવાબ બતાવતા હોવાની આશંકા હતી। આ ઉપરાંત ધોરણ 10 નો એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલમાં જોતો હોવાનું સ્પષ્ટ જણાયું છે, તો ધોરણ 12 માં સાયન્સની એક વિદ્યાર્થીની પણ મોબાઈલમાંથી આ પ્રકારે કોપી કરતી હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાય છે। સુરત જિલ્લા શિક્ષણાધિકારીઓ આ બાબતે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને બોર્ડને મોકલી આપ્યો છે। આગામી દિવસોમાં બોર્ડ આ વિદ્યાર્થી પર પરીક્ષા રદ કરવા સુધીના કડક પગલાં લઈ શકે છે। રાંદેરના રોકેટ સર્કલ પાસે મધરાતે પેસેન્જરની રાહ જોઈ રહેલા રિક્ષા ચાલકને પોલીસની ઓળખ આપી પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને બાઇક પર બેસાડી અંધારામાં જઈને 1700 રૂપિયા પડાવી લેનાર વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારની વિદ્યાકુંજ સ્કૂલ સામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતો રિક્ષા ચાલક મુકુલ રતિલાલ રાણા ગત 3 એપ્રિલની મધરાતે પોતાના રિક્ષા નંબર GJ5VV6067 લઈને રાંદેરના રોકેટ સર્કલ પાસે ઊભા હતા, ત્યારે બાઇક પર સાદા કપડામાં પોલીસ જેવી હેરકટ વાળો એક યુવાન ધસી આવ્યો હતો। યુવાને મુકુલભાઈને કડકાઈથી પૂછ્યું હતું કે અહીં કેમ ઊભા છો, તેના જવાબમાં મુકુલભાઈએ પેસેન્જરની રાહ જોઉં છું એવું કહ્યું હતું। જો કે યુવાને હું રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ડી સ્ટાફમાંથી છું, તને ચેક કરવો પડશે અને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે એમ કહી બાઇક પર બેસાડી રાંદેર રોડ ગોરાટ મંદિર તરફ જવાના રોડ પર રાયન સ્કૂલ નજીક લઈ ગયો હતો, જ્યાં અંધારાનો લાભ લઈ ચેક કરવાને બહાને પર્સમાંથી રોકડા રૂપિયા 1700 કાઢી લીધા હતા। મુકુલે વિરોધ કરતા ચૂપચાપ જતો રહે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી બાઇક લઈ ચાલ્યો ગયો। પોતાની સાથે બનેલી ઘટના અંગે મુકુલે પુત્ર જય રાણાને કર્યા બાદ ગત રાત્રે પોલીસના સ્વાંગમાં પૈસા પડાવનાર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસને બાતમીને આધારે સલમાન નામના યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેરમાં દેશભરમાં સ્માર્ટ સિટી તરીકે જાણીતું થયું છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીને લઈને હવે માથાકૂટ શરૂ થઈ ગઈ છે। યોગ્ય પ્રમાણમાં લોકોને પાણી પણ મળી રહ્યું નથી, જે પાણી આવી રહ્યું છે તે ખૂબ જ દૂષિત આવી રહ્યું છે, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। પાણીને લઈને લોકોને દિવસે ને દિવસે સમસ્યા વધી રહી છે। દૂષિત પાણીથી ત્રાસીને મહિલાઓ આજરોજ માટલા ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા શાસકો ભલે શહેરીજનોને સ્વચ્છ પાણી આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા હોય, પરંતુ એ દાવાઓમાં કોઈ જ સત્યતા દેખાતી નથી। શહેરના મોટાભાગના વિસ્તારોમાં અલગ અલગ ઝોનની અંદર દૂષિત પાણી આવી રહ્યું છે, ખાસ કરીને અમુક વિસ્તારોમાં પીળા કલરનું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે।
आ बाबते शासकों द्वारा बचाव करता एवं कहेवामां आव्युं हतुं के पीवाना पाणीनी सप्लाई लाइनमां अन्य लाइन भळी जता होवाने कारणे अमुक जग्याओ पर आवी मुश्केली सर्जाई रही छे, परंतु दरेक झोनमां आ प्रकारनी फरियाद ओछा વત્તા પ્રમાણમાં મળી રહે છે। જહાંગીર બાદ સંગીની ગાર્ડનિયા સોસાયટીમાં પાણીને લઈને ગૃહિણીઓએ રોષ વ્યક્ત કર્યો છે। કક્ષા છે, અમે હાઈ રાઈઝમાં રહીએ છીએ। છેલ્લા એક મહિનાથી પાણી દૂષિત આવે છે, પીળું આવે છે। ઘરમાં નાના છોકરા છે, ગરડા છે, પાણી પીને બીમાર પડે છે। છેલ્લા 15-1 દિવસથી પાણી ખૂબ ઓછું આવે છે, પાણી પીવા માટે મળતું નથી, ઘરકામ માટે મળતું નથી। પાણીથી ઘણી પરેશાની થાય છે, પાણી ટેન્કરથી મંગાવીએ છીએ કે પીવા માટે બિસ્લેરી મંગાવીએ છીએ। છેલ્લા 15 દિવસથી બિસ્લેરી પાણી પી રહ્યા છીએ। મારું નામ પ્રતિક્ષા છે, હું સંગીની ગાર્ડનિયા જહાંગીરાબાદમાં રહું છું। અહીંયા સૌથી મોટી પ્રોબ્લેમ પાણીનો છે। પાણીઓ એક તો ઓછું આવે છે, 15-20 દિવસથી પાણીની તકલીફ છે। પહેલાં 10-15 દિવસ પહેલાં તો એવું હતું કે 1000 TDSથી પણ વધારે પાણી આવતું હતું, જે પોતાના હેલ્થ માટે, બાળકો માટે, બધાના માટે નથી સારું। તો એ સૌથી મોટી એ છે કે તમે પાણી શુદ્ધ આપો। સૌથી મોટો અફસોસની વાત એ છે કે આપણે તાપીના તટે રહીએ છીએ, તાપીના કિનારે રહીએ છીએ, તો પણ પાણીની સમસ્યા ઊભી થાય છે, એ તો કેવું ગણી, કંઈ સમજાતું નથી। પાણી શુદ્ધ આપો, સારું આપો અને પ્રજાની રક્ષા કરો, એ SMCને મારી નમ્ર વિનંતી છે। સુરતના કોટ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં આવેલ માળીની દુકાનમાં મોડી રાત્રે આગની ઘટના બનવા પામી હતી। ઘટનાને પગલે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ ફાયરને કરાતા મોડી રાત્રે ફાયર વિભાગના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। દુકાનમાં રહેલ પૂજાપાનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સુરતના કોટ વિસ્તારમાં આવેલ અંબાજી રોડ પર 84 ડેરી નજીક સુપ્રસિદ્ધ અંબાજી માતાના મંદિરમાં પરિસરમાં આવેલી ફૂલહાર અને માતાજીને ચડાવવામાં આવતા પૂજાપાની માળીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। મંદિરના પરિસરમાં રહેલી દુકાનમાં આગ લાગતા સ્થાનિક વિસ્તારમાં લોકોની ભારે દોડધામ મચી ગઈ હતી। મોડી રાત્રિએ મંદિરમાં આગ લાગી હોવાનો મેસેજ પ્રચાર થતા લોકોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી। મોડી રાત્રિએ ફાયર વિભાગને અંબાજી મંદિરમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। મંદિરમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ, ઘાંચીશેરી, નવસારી બજાર અને મુગલીસરાની ટીમે મંદિરે દોડતી થઈ ગઈ હતી। ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમની સાથે સ્થાનિક લોકો પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા। મંદિરના પરિસરમાં આવેલી માળીની દુકાનમાં આગ લાગી હતી, જેમાં દુકાનમાં રહેલ સૂકા નારિયેળ, પૂજાપા સહિતની સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। સુરતમાં ઘોડદોડ રોડ પર સુરીચી એપાર્ટમેન્ટમાં રહેતો જૈન પરિવાર ગત રોજ બપોરના સમયે ભટારમાં રહેતા માતાના ઘરે ગયા હતા। બપોરના સમયે મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા ચોર એ સમયે મકાનને નિશાન બનાવ્યું હતું। બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના મળીને કુલ 1,45,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ આદરી હતી। બનાવ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઘોડદોડ રોડ પર સુભાષ હોલ પાસે સુરુચી સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ પ્રુખરાજ જૈન VIP રોડ ખાતે આવેલ જૈનમ પોઈ નામની સંસ્થામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। ઓમપ્રકાશ ભટાર શુભમંગલ સોસાયટીમાં રહેતા તેના મમ્મીના ઘરે મળવા ગયા હતા। તેની પત્ની અલકાબેન સંતાનોને લઈને ભટાર મેઘમલહાર કોમ્પ્લેક્સમાં રહેતા તેમના મમ્મીના ઘરે ગયા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર એ સમયે બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। મુખ્ય દરવાજાને મારેલ લોકો કોઈ સાધનથી તોડીને અંદર ત્રાટકેલા તસ્કરોએ બેડરૂમના કબાટની તિજોરીમાંથી રોકડ રકમ, સોનાના સિક્કા, ચાંદીના અને સોનાના દાગીના મળીને કુલ રૂપિયા 1,45,000 મતાની ચોરી કરી હતી। ઓમપ્રકાશ બપોરના 3:30 વાગે ઘરે આવ્યા પછી ચોરી થઈ હોવાની ખબર પડતા તેઓને તેની પત્ની અલકાબેનને ફોન કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા। ત્યારબાદ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુરતમાંથી પસાર થતી ખાડીમાં રહેલી ગંદકીને કારણે આજે લાખોની સંખ્યામાં લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે, જ્યારે અમરોલી વિસ્તારના છાપરાભાઠામાં રહેતા લોકો પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે।
અને બીમારીનો ભોગ બનતા હોવાને કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સુરત શહેરના અમરોલી વિસ્તાર હોય કે પૂણા ગામ વિસ્તાર, તેમાંથી પસાર થતી ખાડીને પગલે સમયાંતરે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ ખાડીમાં રહેલી ગંદકીને કારણે લાખોની સંખ્યામાં લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે। જ્યારે આ ગંદકીને દૂર કરવાને લઈને અનેકવાર અધિકારીઓને જણાવવા છતાં બેદરકાર રહેતા અધિકારીઓની બેદરકારીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। જ્યારે અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી પસાર થતી ખાડીની ગંદકીને પગલે લોકો ભારે પરેશાન થાય છે। લોકોએ આ ગંદકીને દૂર કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી। જ્યારે અનેકવાર રજૂઆતને અંતે માત્ર અધિકારીઓ દ્વારા થોડી ખાડી સફાઈ કરી ખાડી સાફ થઈ ગયાની રાહત મેળવવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ ખાડીની સફાઈ કરીને ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી, જેથી લોકો પરેશાનીને જડમૂળમાંથી દૂર થતી નથી। સુરતના ઓલપાડ તાલુકાની કીમ ગામમાં ગત રાત્રે ઓટલા પર બેસવાના મુદ્દે બે જૂથ જાહેર રસ્તા પર ઉતરી આવ્યા હતા। બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં સળિયા લાકડી પર એકબીજા પર તૂટી પડ્યા હતા, તેમજ પથ્થરમારો પણ થયો હોવાનો નોંધાયું છે। મારામારીના વિડીયો કોઈ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ ઘટનાને લઈને પોલીસ હરકતમાં આવી અને 8 શખ્સની ધરપકડ કરી છે। કીમ ગામમાં બજારમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું। સામેસામા ટોળા ભેગા થઈ જતા જાહેર રસ્તા ઉપર મારામારી શરૂ થઈ ગઈ હતી। ઓટલા પર બેસવાને લઈને બંને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। મારામારીના લાઈવ વિડીયોમાં જોવા મળે છે કે બે જૂથ સામેસામે એકબીજા પર ધોકા અને સળિયાથી માર મારી રહ્યા છે, તેમજ અપશબ્દો પણ બોલી રહ્યા છે। જાહેર માર્ગ ઉપર મારામારી શરૂ થઈ જતાં થોડા સમય માટે વાતાવરણ તંગ થઈ ગયું હતું। જોતજોતામાં બંને જૂથોના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। ત્યારબાદ જે શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી તેમને તમામને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। પોલીસે 8 જેટલા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। નવસારીમાં સાહિસ્તા નામની યુવતીના મોતની ઘટનાને લઈને હવે ખૂબ ચર્ચા થઈ રહી છે। યુવતીએ આત્મહત્યા કરી કે તેની હત્યા તેના પરિવાર લોકોએ કરી છે તેને લઈને અનેક તર્કો સામે આવી રહ્યા છે। યુવકે આક્ષેપ કર્યા હતા કે પ્રેમિકાની હત્યા કરી દેવામાં આવી છે। 5 વર્ષ જૂના પ્રેમ પ્રકરણને લઈને યુવકે ન્યાયની માંગણી સાથે યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી, જેને આધારે પોલીસે કબ્રસ્તાન પહોંચી કબરમાંથી મૃતદેહ કાઢ્યો અને મૃતદેહનું સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યું હતું, જેમાં પ્રાથમિક તારણ રૂપે લટકાવાને કારણે મોત થયું હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આજે સવારે 9 વાગે સુરત સિવિલ ખાતે ફોરેન્સિક વિભાગની ટીમે પેનલ પોસ્ટમોર્ટમ કરતા જેમાં હકીકત સામે આવી કે યુવતીનું મોત બાબતે ફોરેન્સિક વડા ગણેશ ગોવરકરે માહિતી આપી હતી કે યુવતીના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા, સાથે જ ગળા પર ફાંસો ખાઈ લીધો હોય તે પ્રમાણે નિશાન મળી આવ્યા હતા અને ડોક્ટરની ટીમે પ્રાથમિક તારણરૂપ લટકવાને કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે। તો સાથે ડોક્ટરની ટીમ દ્વારા શરીરમાંથી 3 જગ્યાએ સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલ્યા છે। સુરત શહેરમાં મહિના અગાઉ ટ્રેન સામે પડતું મૂકી મહિલા પ્રોફેસરનું આપઘાત પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ છે। અજ્ઞાત વ્યક્તિ દ્વારા ન્યૂડ ફોટો વાયરલ કરી ખંડણી માંગતા મોત વાલુ કર્યાનો ઘટસ્ફોટ થયો છે। રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। શહેરના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસર યુવતીએ ગત 16 માર્ચે ઉત્તરાણ કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સામે પડતો મૂકી આપઘાત કરવાના પ્રકરણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે। ડિસેમ્બર 2021માં શિવાનીના લગ્ન કોસંબામાં એક યુવક સાથે થયા હતા, પરંતુ યુવતીના પિતા અને બીજી 3 યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાને પ્રોફેસર યુવતીના લગ્નને માત્ર 3 મહિનામાં જ પિયર રહેવા આવી ગઈ હતી। આ દરમિયાન પ્રોફેસર યુવતી પોતાના મોબાઈલમાં કોઈક એપ્લિકેશન ડાઉનલોડ કરી જેમાં એક્સેસમાં કોન્ટેક્ટ SMS યસ કરતો હતો, ત્યારબાદ તેના મોબાઈલ નંબર પરથી મેસેજ અને કોલ આવ્યા હતા, જેમાં મોર્ફ કરેલા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવી, જેથી પ્રોફેસર યુવતી ચોંકી ગઈ। બ્લેકમેલ કરનારે તેની ડિમાન્ડ મુજબ પોસ્ટમોર્ટમ ફોન પે થકી
પેટીએમ અને ઓનલાઈન રૂપિયા 23,000 થી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, તેમ છતાં પણ બદનામ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેથી પ્રોફેસર યુવતી કંટાળી ગઈ અને માનસિક તણાવમાં રહેતી હતી. ત્યારબાદ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી પ્રોફેસર યુવતીએ પિતાને ઉપરોક્ત મોબાઈલ નંબર ધારક ઉપરાંત તેણીને બદનામ કરવામાં પતિ અને સાસરિયાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી ફરિયાદ રાંદેર પોલીસમાં નોંધાવી હતી. ગોડાદરા વિસ્તારમાં કિન્નરોની સોસાયટીમાં ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામ અંગે અરજી કરાતા બિલ્ડર દ્વારા પોતાના મળતિયાઓ પાસેથી ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી હતી, જે અંગે કિન્નર સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ તેમજ પાલિકા કમિશનર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. સુરતના ગોડાદરા ખાતે આવેલી રામરાજ્ય સોસાયટીમાં કિન્નર સમાજના લોકો અહીં અલગથી વસવાટ કરતા આવ્યા છે, જોકે અહીં એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે, જે અંગે કિન્નર સમાજના લોકો દ્વારા પાલિકાને લેખિત અરજીઓ કરવામાં આવી હતી, જે અરજીના અનુસંધાને કિન્નર સમાજના લોકોએ બિલ્ડર તરફથી ધમકીઓ મળી હતી, જે આક્ષેપ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે મોટી સંખ્યામાં કિન્નરો રજૂઆત લઈ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પોલીસ કમિશનર આવેદનપત્રને આપી રજૂઆત કરી હતી, તેમજ બિલ્ડરના ગેરકાયદેસર બાંધકામ બાબતે પાલિકા કમિશનર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબ પાસે એટલે આવવા માટે પડ્યું કે અમને લોકોને અમે લોકો સીપી સાહેબ પાસે બી અમારી અરજી નાખી છે, આવેદનપત્ર આવેલા છે, અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી અમે અરજી નાખી છે, મુગલીસરાયમાં બી નાખી છે, શાલિનીબેન અગરવાલ પાસે, પણ એ વાતનું કોઈ બી નિરાકરણ આવતું નથી કે જે ગેરકાયદેસરનું બાંધકામ કર્યું છે એના માટે કોઈ મુદ્દો ઉચકાતો નથી કે એનું કામ રોકાવવામાં આવે કે એનું ડિમોલિશન કરવામાં આવે, કશી વાતનો કોઈ હજી સુધી અમે લોકોને સંતોષકારક જવાબ આપવામાં પણ આવ્યો નથી. એટલે આજે અમને કલેક્ટર સાહેબ પાસે આવીને આ આવેદનપત્રમાં આલવામાં આપવા માટે આવ્યા છે કે એમના તરફથી અમને ન્યાય મળે અને એના વિશે કંઈ ચર્ચા થાય કે ડિમોલિશન થાય, કારણ કે એ ગેરકાયદેસરનું જે બાંધકામ કર્યું છે હાઈ ટેન્શનના વચ્ચે, કાલની તારીખ જ છે, 24 તારીખના રોજે સવારે બપોરના 3-4 વાગ્યાના સુમારે ત્યાં હાઈ ટેન્શનમાં એટલો મોટો ભડાકો થઈ ગયો અને કાલે સવારે 8 વાગે 25 તારીખે એની બિલ્ડિંગ પરથી એટલો મોટો પથ્થર નીચે પડ્યો કે પાણીની આખી ટાંકી ઢાંકણું બધું તૂટી ગયું. જો કોઈ છોકરો બાજુમાં સૂતેલો હતો એના પર પડી જતે તો એમ કહે છે કે ભલે એ તૂટી જાય, ભલે અમારું એ બધું જોવાનું નથી. લઘુત્તમ વેતન અને મોંઘવારીના દિવસોમાં મજૂર વર્ગ માટે આશીર્વાદરૂપ સમાન છે, ત્યારે નવસારી જિલ્લા અને દેશની સૌથી વધુ ખાંડ ભાવ આપવામાં નામના ધરાવતી ગણદેવી શુગરમાં મજૂરોને શોષણ થઈ રહ્યું હોવાની રાવો મજૂરો નાખી રહ્યા છે. લઘુત્તમ વેતન પણ ન મળતું હોવાને કારણે આંદોલનનો માર્ગ અગત્યના કાર્યો કર્યા છે. આ છે નવસારી જિલ્લા અને દેશની સૌથી વધુ નાણાં ચૂકવતી સહકારી સંસ્થા એટલે ગણદેવી શુગર ફેક્ટરી. ગણદેવી શુગર ફેક્ટરી દેશ અને દુનિયામાં નામના ધરાવે છે, પરંતુ અહીંના મજૂરોએ લગાવ્યો છે કે ફેક્ટરી સંચાલકો પર શોષણ થવાનો આક્ષેપ. ગુજરાત મજૂર અધિકાર મંચ દ્વારા ગણદેવી શુગર રાજ્ય સરકાર દ્વારા વધારવામાં આવેલા લઘુત્તમ વેતનના નિયમનું પાલન ન કરતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. 1 એપ્રિલ 2023 બાદ લઘુત્તમ વેતનમાં રાજ્ય સરકારે વધારો કર્યો હતો, જેમાં નવું વેતન 475 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવાનું રહે છે, પરંતુ શુગર ફેક્ટરીઓ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને 325 મજૂરી અને 75 રૂપિયા ઠેકેદારને કમિશન પેટે ચૂકવતા કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે શુગર ફેક્ટરીના સંચાલકોએ મજૂર સંઘ સાથે વાટાઘાટો કરીને ફેડરેશન જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે વેતન મુદ્દે નિર્ણય લેવાશે, જે સંદર્ભે હાલ બેઠકોનો ઢોર ચાલુ છે અને તમામ શુગર ફેક્ટરીઓ ફેડરેશન જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે વેતન બાબતે વધારો કે અથવા ઘટાડો કરવામાં આવશે. સમગ્ર મામલાને લઈને મજૂર સંઘ દ્વારા દરેક શુગર ફેક્ટરીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નવા વર્ષમાં જો નવું વેતન આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ કોપી કરતા સીસીટીવી માં ઝડપાયા. રાંદેરમાં રિક્ષા ચાલક પાસેથી 1700 પડાવના ડુપ્લિકેટ પોલીસ પકડાયો. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની માથાકૂટ શરૂ. દૂષિત પાણીના ત્રાસીને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો. અંબાજીના પરિસરમાં આવેલ માળીની દુકાનમાં ભીષણ આગ લાગી. ઘોડદોડ રોડ પર આવેલ મકાનમાંથી રૂપિયા 1,45,000 ની ચોરી. અમરોલીના છાપરાભાઠા વિસ્તારના લોકો ખાડીની ગંદકીથી ભારે પરેશાન. રજૂઆત બાદ માત્ર નામની સફાઈ થતી હોવાનો રોષ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.